નજર કરીએ 33 જિલ્લાઓની 99 મહત્વની ખબરો પર. અમદાવાદની વાત કરીએ જ્યાં સંકલ્પ ગ્રુપ પર આયકર વિભાગે દરોડાની કાર્યવાહી હાથ ધરી છે. સંકલ્પ ગ્રુપના 17 ઠેકાણા પર આઈટી વિભાગે દરોડા પાડ્યા છે. તો સંકલ્પ ગ્રુપ જે હોટેલ કારોબાર સાથે સંકળાયેલું છે. આયકર વિભાગે સંકલ્પ ગ્રુપમાં નાણાકીય ગરબડની આશંકાના લીધે દરોડા પાડ્યા છે. 50 જેટલા અધિકારીઓ તેમાં જોડાયા છે અને કામગીરી હાથ ધરી છે. વડોદરા મહાનગરપાલિકા આરોગ્ય વિભાગ દ્વારા અલગ અલગ રેસ્ટોરન્ટમાં હવે દરોડા પાડવામાં આવી રહ્યા છે. આરોગ્ય વિભાગની ટીમે અલકાપુરી, સયાજીગંજ, ફતેગંજ, નટુભાઈ સર્કલ વિસ્તારની હોટલમાં દરોડા પાડ્યા છે. ખાદ્ય નમૂનાને લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાત્રે ગુજરાત આવી જશે. વડાપ્રધાનના ગુજરાત પ્રવાસની વાત કરીએ તો વડાપ્રધાન આજે 8:15 વાગે દિલ્હીથી નીકળશે અને રાત્રે 9:30 વાગે અમદાવાદ એરપોર્ટ પર પહોંચી જશે. ત્યારબાદ રાજભવન ખાતે રાત્રિ રોકાણ કરશે. આવતીકાલે એટલે કે 31મી સવારે 7:45 કેવડિયા જવા ગાંધીનગર સચિવાલય હેલીપેડથી રવાના થશે. સવારે 9 વાગે કેવડિયા પહોંચી જશે. વિશ્વમાં સૌથી ઊંચી સરદાર પટેલની પ્રતિમાનું લોકાર્પણ થવાનું છે. ત્યારે આ લોકાર્પણ પહેલા વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ વડાપ્રધાન મોદીને પત્ર લખ્યો છે. પત્રમાં સરદાર પટેલની પ્રતિમાના નિર્માણ માટે સરકારને અભિનંદન પાઠવ્યા છે, સાથે સરકાર પર પ્રહાર પણ કર્યા છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીના લોકાર્પણની તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે. 30 નદીના પવિત્ર જળ પણ કેવડિયા લાવવામાં આવ્યા છે અને 30 બ્રાહ્મણો દ્વારા મંત્રોચ્ચાર કરી નાના શિવલિંગ પર વડાપ્રધાન મોદી દ્વારા અભિષેક કરવામાં આવશે. ત્યારબાદ સ્ટેચ્યુનું લોકાર્પણ થશે. તો જે નદીઓના જળ લવાયા છે તેમાં નર્મદા, ગંગા, યમુના, ગોદાવરી, સરસ્વતી, સિંધુ, કાવેરી, કરજણ, સરયુ, તાપી, બ્રહ્મપુત્ર સહિતની તમામ પવિત્ર નદીઓનો સમાવેશ થાય છે. આ તમામ નદીઓના પવિત્ર જળથી શિવલિંગની પૂજા પીએમ નરેન્દ્ર મોદી કરશે. કેવડિયા ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી કાર્યક્રમની તૈયારીઓ અંતિમ તબક્કામાં છે. સ્ટેજ પર ખાસ તૈયારીઓ હાથ ધરાઈ હતી. 30 નદીઓના જળ કળશમાં તૈયાર કરીને મૂકી દેવામાં આવ્યા છે. તો ખાસ ગ્રીનરી થીમ પ્રમાણે અહીં ડેકોરેશન કરવામાં આવ્યું છે. સ્ટેજ પર પ્રી રિહર્સલની કામગીરી પણ હાથ ધરાઈ. અધિકારીઓએ સ્ટેજ પર તૈયારીની સમીક્ષા કરી. એક તરફ સરદાર પટેલની પ્રતિમાનું અનાવરણ થવા જઈ રહ્યું છે અને સરદારની આ પ્રતિમા સમગ્ર વિશ્વમાં ભારતને એક નવી ઓળખ આપવાની છે, ત્યારે મોરબીનું એક ગામ એવું પણ છે જ્યાં સરદાર પટેલની પૂજા કરવામાં આવે છે. મોરબી જિલ્લામાં આવેલા ટંકારા તાલુકાના લખધીરગઢ ગામમાં રામજી મંદિરમાં ગામના વડીલોથી લઈને ભૂલકાઓ પહોંચી જાય છે અને અહીં ભગવાન રામની સાથે મહાત્મા ગાંધી, સરદાર પટેલની પણ પૂજા કરવામાં આવે છે. તો મંદિરની દિવાલો પર ગાંધીજી અને સરદારના ચિત્રો છે. રજવાડાઓને એક કરવાના દેશભ્રમણમાં નીકળેલા સરદાર સાહેબે મોરબીની પણ મુલાકાત લીધી હતી, જ્યાં મોરબીમાં કોંગ્રેસનું અધિવેશન યોજાયું હતું અને તે સમયે યોજાયેલી જાહેરસભામાં નાનકડા બાળક તરીકે હાજર રહેલા ગોકલદાસ પરમાર પાસે Zee24 કલાક પહોંચી ગયું, જ્યાં ગોકલદાસ ભાઈએ સરદાર સાહેબ સાથે જોડાયેલી પોતાની જૂની યાદો વાગોળી. 31 ઓક્ટોબરે ગુજરાત બંધનું એલાન પણ અપાયું છે. સ્ટેચ્યુના કારણે આદિવાસીઓને નુકસાનની રજૂઆત કરવામાં આવી હતી, ત્યારે જિગ્નેશ મેવાણીએ જણાવ્યું કે તેઓ દિલ્હીમાં આ મામલે પ્રતિક્રિયા આપશે અને દક્ષિણ ગુજરાત બંધના સમર્થનને મેવાણીએ ટેકો જાહેર કર્યો છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીના લોકાર્પણમાં માત્ર ગણતરીના કલાકો હવે બાકી રહ્યા છે, ત્યારે નર્મદાના આદિવાસી સમાજ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. આદિવાસી સમાજ દ્વારા સરકાર પર આકરા પ્રહાર કરાઈ રહ્યા છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીના બાંધકામ પર પણ સવાલ હવે ઉઠાવવામાં આવી રહ્યા છે, ત્યારે ધારાસભ્ય છોટુભાઈ વસાવા, જેમણે જણાવ્યું કે સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવી અમારી સમસ્યામાં વધારો કરવામાં આવ્યો છે. સરદાર પટેલની જન્મ જયંતિના દિવસે જ્યારે વિશ્વની સૌથી મોટી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીનું લોકાર્પણ થવાનું છે, ત્યારે ભારતીય રેલવે પણ યુનિટી એક્સપ્રેસ શરૂ કરીને સરદાર પટેલને ભાવાંજલિ આપશે. રાજકોટથી દક્ષિણ ભારત સુધી 31 ઓક્ટોબરથી યુનિટી એક્સપ્રેસ શરૂ કરવામાં આવશે. આ ટ્રેનમાં અત્યાર સુધી 600 ગુજરાતીઓએ બુકિંગ પણ કરાવી લીધું છે અને 800 પેસેન્જર ધરાવતી ટ્રેનમાં 12 સ્લીપિંગ કોચ છે, 1 3-ટાયર એસી કોચ રહેશે. તો યુનિટી એક્સપ્રેસમાં સરદાર વલ્લભભાઈ પટેલના જીવન ચરિત્રની લોકોને ઝાંખી થાય તે માટે એક સ્પેશિયલ કોચ પણ બનાવવામાં આવ્યો છે.
નર્મદામાં સરદાર સાહેબની પ્રતિમા બન્યા બાદ ગુજરાત સહિત દેશ વિદેશના પ્રવાસીઓ કેવડિયા કોલોનીની મુલાકાતે આવશે ત્યારે મુલાકાતીઓ માટે નર્મદા ડેમમાં તળાવ નંબર 3 અને 4ના કિનારે કાયમી નર્મદા ટેન્ટ સિટી ઉભું કરાયું છે. આ ટેન્ટ સિટીમાં કુલ મળીને 250 જેટલા ટેન્ટ ઉભા કરાયા છે, જેમાં રહેવા ઉપરાંત ભોજન પાણી સહિતની તમામ સુવિધાઓ પણ છે. સાથે રજવાડી ટેન્ટમાં એસીની પણ સુવિધા અપાઈ છે. વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી, જેના લોકાર્પણની લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, ત્યારે ન માત્ર ગુજરાતીઓ પણ તમામ દેશવાસીઓ આતુરતાનો તેમનો અંત આવવાનો છે. ત્યારે 1 નવેમ્બરથી સામાન્ય જનતા માટે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખુલ્લું મૂકવામાં આવશે અને સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લેવા માટે તેઓ બુકિંગની કામગીરી શરૂ કરી શકશે. 31 ઓક્ટોબરનો દિવસ સમગ્ર દેશ અને ગુજરાત માટે ખાસ બનવાનો છે. આ દિવસે સરદાર પટેલની પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીનું લોકાર્પણ અને એ દિવસે સરદારની પ્રતિમા પર ફૂલોથી વર્ષા પણ કરવામાં આવવાની છે. ગ્રાન્ડ રિહર્સલ તે માટેનું હાલમાં નર્મદામાં યોજાયું. તો લોકાર્પણ માટે વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ સીએમ રૂપાણીને પત્ર પણ લખ્યો છે આ બાબતે. અને પરેશ ધાનાણીએ પત્રમાં આજના શાસકો વર્ગ વિગ્રહ ફેલાવી તેમના આત્માને ઠેસ પહોંચાડી રહ્યા હોવાનો આક્ષેપ લગાવ્યો. પરેશ ધાનાણીએ આ પત્રમાં લખ્યું કે વર્તમાન ભાજપ સરકાર માત્ર કાવા દાવા કરવામાં જ માને છે. તેમણે નોંધ્યું કે હજી સુધી નર્મદા કેનાલના નેટવર્કનું કાર્ય પૂરું કરીને ખેડૂતોના ખેતર સુધી સિંચાઈનું પાણી પહોંચતું કરવામાં નથી આવ્યું. બોટાદમાં પાસના દિલીપ સાવવાને નજર કેદ કરવામાં આવ્યા છે. બોટાદ એલસીબી અને એસઓજી દ્વારા આ કાર્યવાહી હાથ ધરાઈ છે. તેમનો સ્ટાફ ઘરની બહાર તૈનાત કરી દેવાયો છે. દિલીપ સાવવા, જે આજે 101 ગાડીના કાફલા સાથે નર્મદા જવા રવાના થવાના હતા, પરંતુ આવતીકાલે વડાપ્રધાનના કાર્યક્રમ પૂર્ણ થયા બાદ હવે નર્મદા કાર્યક્રમ ગોઠવશે. અમદાવાદમાં એએમસી દ્વારા મહત્વની પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી, જેમાં મ્યુનિસિપલ કમિશનર, મેયર સહિત અન્ય હોદ્દેદારો પણ હાજર રહ્યા. સાબરમતી નદીમાં ઠલવાતા દૂષિત પાણી અંગેની આ પ્રેસ કોન્ફરન્સ હતી, જેમાં મ્યુનિસિપલ કમિશનરે નિવેદન આપ્યું કે મુખ્યમંત્રી દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. સ્વચ્છ સાબરમતી અભિયાનની હવે શરૂઆત કરવામાં આવશે. વધુમાં પોલીસ કમિશનરે જણાવ્યું હતું કે અમે મોઘમવાત નહીં, નક્કર કામગીરી કરીશું. 3 મહિનાથી વિવિધ ટીમોને ખાસ સર્વે હાથ ધરવાની જવાબદારી સોંપાઈ છે. નદીમાં કયા સ્થળેથી કેટલું દૂષિત પાણી ઠલવાય છે એ અંગે પણ સઘન તપાસ હાથ ધરાઈ છે. વડોદરામાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ચરલાડા નજીક ઓરસંગ બ્રિજનું ઉદઘાટન કર્યું. વેદોક્ત મંત્રોચ્ચાર સાથે વિધિવત રીતે આ બ્રિજનું ઉદઘાટન કરવામાં આવ્યું છે. ડભોઈથી 20 કિલોમીટર અંતરે આવેલું છે ઓરસંગ બ્રિજ. મોરબીમાં નાની સિંચાઈના કૌભાંડ મામલે લાંચ માંગવાના કેસમાં ધારાસભ્યની ધરપકડ મામલે રિમાન્ડ પર લેવામાં આવેલા પરસોત્તમ સાબરિયાને રાત્રે સિવિલ લઈ જવાયા હતા. હૃદયના ધબકારા અને બીપી વધી ગયા હોવાની તેમની ફરિયાદ હતી. તેના પગલે તપાસ કરાઈ. ખંભાતમાં રાજ્ય સરકાર દ્વારા ટેકાના ભાવે ખરીદી થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. ખરીદીના કેન્દ્ર પર તારીખ 16 નવેમ્બરથી ડાંગર સહિત અનેક પાકોની ટેકાના ભાવે સરકાર દ્વારા ખરીદી કરવામાં આવી રહી છે, ત્યારે સરકાર દ્વારા અત્યાર સુધી 4,000 કટ્ટાની વધારેની ડાંગર ખરીદી પણ લેવાઈ છે. ભાવનગરના બુધેલ ગામમાં પૂર્વ સરપંચને લઈને લોકોનું વિભાજન જોવા મળી રહ્યું છે. એક વર્ગ સમર્થનમાં છે તો બીજો વર્ગ વિરોધમાં હોવાથી દિવસે ને દિવસે મામલો ગૂંચવણભર્યો બનતો જઈ રહ્યો છે. 2 દિવસ પૂર્વે દાનસંગ મોરીના વિરોધમાં આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને બાદમાં ફરી દાનસંગ મોરીના સમર્થનમાં ડીએસપી અને કલેક્ટરને આવેદનપત્ર અપાયું છે. બીજી તરફ આજે દાનસંગ મોરીના સમર્થનમાં મોટી સંખ્યામાં લોકો કલેક્ટર કચેરીએ આવી પહોંચ્યા હતા. આવેદનપત્ર આપવા આવેલા લોકોએ જીતુભાઈ વાઘાણી સામે સૂત્રોચ્ચાર કર્યા અને બેનર સાથે વિરોધ નોંધાવ્યો. સમાચારોમાં આગળ વધીશું, હાલ સમય એક બ્રેકનો.
એ સમયે અનેક રજવાડાઓને જોડી અને ભારત માતાની જે પ્રતિમા અત્યારનો નકશો જે આપણી નજર સામે છે એ તૈયાર કર્યો. તારે મેં કહ્યું ઇતિહાસ લખવાનું કામ અમારું નહીં, અમે તો ઇતિહાસ રચી શકીએ, અને માણસે આ દેશનો ઇતિહાસ રચ્યો. લોઢું પારસમણીના સ્પર્શથી કંચન બને, સ્ટેચ્યુ ઓફ યુનિટી આપણે નામ આપ્યું છે, એ વિશ્વને માટે એક સંદેશ છે અને આપણા સૌ ભારતીયોને માટે એકતાનો એ પ્રેરક મંત્ર છે. વેલકમ બેક. સમાચારોમાં આગળ વધીએ. મહીસાગરના સંતરામપુરમાં શ્રમિક અધિકાર સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. સંમેલનમાં મજૂર સંઘના પ્રમુખ અશોક પંજાબી હાજર રહ્યા. તેમની સાથે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા પણ જોડાયા. મોટી સંખ્યામાં કોંગ્રેસના નેતા સહિત કાર્યકર્તાઓ જોડાયા અને સંમેલનમાં અન્ય લોકોએ પણ હાજરી આપી. દિવાળીના તહેવાર દરમિયાન ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ ખાસ નજર રાખશે. હવા અને ધ્વનિ પ્રદૂષણ અંગે ખાસ મોનિટરિંગ કરવામાં આવશે. રાજ્યભરમાં 38 સ્ટેશન પર હવાના પ્રદૂષણ અંગે મોનિટરિંગ કરવામાં આવશે. દિવાળીના તહેવારમાં સલ્ફર ડાયોક્સાઇડ, હવાના તરતા રજકણો સહિતની માત્રા પણ નોંધવામાં આવશે. બનાસકાંઠાના કાંકરેજ તાલુકા પંચાયતમાં અવિશ્વાસના સમર્થનમાં 27 સભ્યોમાંથી 26 સભ્યોએ મતદાન કર્યું છે. તાલુકા પંચાયતના પ્રમુખ વર્દીલાલ મકવાણા સામે અવિશ્વાસને બહુમતી આપવામાં આવી છે, ત્યારે અવિશ્વાસની દરખાસ્તના કારણે પ્રમુખને હટાવવામાં આવશે. વલસાડ નગરપાલિકાની નવનિર્મિત મકાનની છત તૂટી પડી. કારોબારી અધ્યક્ષની કેબિનની છત તૂટતા નાસભાગ મચી ગઈ. જોકે સદનસીબે કોઈ જાનહાની નથી થઈ અને બીજી તરફ વિપક્ષે બાંધકામમાં ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો અને વિરોધ કર્યો. બોટાદ જિલ્લા કોંગ્રેસમાં આંતરિક જૂથવાદ સામે આવ્યો છે. નવનિયુક્ત પ્રમુખ રમેશ મીરની સામે હવે પૂર્વ પ્રમુખ અને 200 જેટલા સભ્યોએ વિરોધ નોંધાવ્યો છે. તાજેતરમાં સંગઠનમાં કરવામાં આવેલ હોદ્દેદારોની નિમણૂંકને લઈને મનમાની કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. રમેશ મીર સામે આરોપ પૂર્વ પ્રમુખ લગાવ્યો છે. પૂર્વ પ્રમુખ ડીએમ પટેલની આગેવાનીમાં આ મામલે ચર્ચા કરવા માટે 200 જેટલા કાર્યકરો સર્કિટ હાઉસ ખાતે આવી પહોંચ્યા હતા. અહીં બેઠક યોજાઈ અને જિલ્લા પંચાયતમાં સમિતિની રચનામાં પણ મનમાની કર્યાનો ડીએમ પટેલનો આરોપ છે. આ મામલે પ્રદેશ પ્રમુખને રજૂઆત કરીને તેનું યોગ્ય નિરાકરણ લાવવા માટેની તેઓ માંગ કરશે. અમરેલીને અછતગ્રસ્ત જાહેર કરવા માટે આજે રાજકમલ ચોકમાં પરેશ ધાનાણી સહિતના આગેવાનો અહીં ધરણા પર બેઠા છે, ત્યારે ધરણામાં સાવરકુંડલા, રાજુલા, ધારીના ધારાસભ્યોએ પણ હાજરી આપી. વલસાડ પાલિકાના વિરોધ પક્ષના સભ્યોનો પાલિકા સામાન્ય સભામાં અનોખો વિરોધ સામે આવ્યો હતો. અપક્ષ સભ્યો સામાન્ય સભામાં હેલ્મેટ પહેરીને આવ્યા અને વિરોધ નોંધાવ્યો. પાટનગર ગાંધીનગરમાં ટ્રાફિક નિયમોનો ભંગ કરનાર વાહન ચાલકોની દિવાળી બગડી શકે છે. શહેરભરમાં લાગેલા 232 કેમેરા દ્વારા વાહન ચાલકો પર બાજ નજર રાખવામાં આવી રહી છે. છેલ્લા 6 મહિનાથી ઈ મેમો પ્રક્રિયા બંધ છે, ત્યારે ઈ મેમો પ્રક્રિયાને ફરી શરૂ કરવામાં આવશે. અત્યાર સુધી અમદાવાદ ગાંધીનગરના વાહન ચાલકોને જ ઈ મેમો આપવામાં આવતો હતો અને હવે કોઈપણ વિસ્તારના વાહન ચાલકોને ઈ મેમો આપવામાં આવશે. દંડ ભરવા વાહન ચાલકોને ઓનલાઈન અને નેટ બેન્કિંગની સુવિધા અપાશે. ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસને પ્રમોશન મળ્યું છે. હવે સુપ્રીમ કોર્ટના જજ તરીકે જસ્ટિસ અજય ગુપ્તાને પ્રમોશન મળ્યું છે, ત્યારે આગામી દિવસોમાં વોરંટ આવ્યા બાદ સુપ્રીમ કોર્ટના જજ તરીકે તેઓ શપથ ગ્રહણ કરશે. આર્ટ ઓફ લિવિંગ સંસ્થાના પ્રણેતા તેમજ આધ્યાત્મિક ગુરુ શ્રી શ્રી રવિશંકરજી દિવાળી દરમિયાન ગુજરાતની મુલાકાતે છે. 5 નવેમ્બરે આર્ટ ઓફ લિવિંગ દ્વારા મહાસત્સંગ અને શ્રી ધન્વંતરી હોમનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં રવિશંકરજી ઉપસ્થિત રહેશે. ત્યારબાદ 6 નવેમ્બરે સોમનાથ, 7 નવેમ્બરે રાજકોટ અને 8 અને 9 નવેમ્બરે વાસદ આશ્રમમાં તેઓ જશે, જ્યાં તેઓ વિભિન્ન સેવા કાર્યો સાથે જોડાયેલ આર્ટ ઓફ લિવિંગ સ્વયંસેવકોને આશીર્વચન આપશે અને દિવાળીની પૂજામાં પણ ભાગ લેશે.
મહેસાણામાં આવેલી યુકે કોઠારી શાળામાં અભ્યાસ કરતા એક વિદ્યાર્થીએ હોસ્ટેલમાં આત્મહત્યા કરી લીધી છે. ધોરણ 9માં અભ્યાસ કરતો હતો આ વિદ્યાર્થી. છેલ્લા 3 વર્ષથી તે હોસ્ટેલમાં જ રહેતો હતો. વિદ્યાર્થીએ કયા કારણોસર આત્મહત્યા કરી તે હજી નથી જાણી શકાયું. અમદાવાદના નવરંગપુરામાંથી પોલીસે કોલ સેન્ટર ઝડપ્યું છે. પોલીસે 19 જેટલા આરોપીની ધરપકડ કરી છે અને પકડાયેલ તમામ આરોપી નાગાલેન્ડનો હોવાનું સામે આવ્યું છે. દવાઓના વેચાણની આડમાં વિદેશ ફોન કરીને છેતરપિંડી કરતા હતા આ કોલ સેન્ટરવાળા. ત્યારે સમગ્ર ઘટનાથી હવે આરોપીઓને લાખો રૂપિયા પડાવ્યા હોવાનું સામે આવ્યું છે અને પોલીસે કોલ સેન્ટરમાંથી કમ્પ્યુટર સહિતનો મુદ્દામાલ જપ્ત કરી લીધો છે. અમદાવાદના પાલડી વિસ્તારમાં પ્રકૃતિ એપાર્ટમેન્ટમાં રહેતા આશાસ્પદ યુવકે 9મા માળેથી ઝંપલાવીને આત્મહત્યા કરી લીધી છે. કાર જો કંપાવી દે તેવી આ ઘટના જેના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. રિયલ એસ્ટેટ સાથે સંકળાયેલ બિઝનેસમેનના એકનો એક પુત્ર સાહિલ, જેણે બીબીએનો અભ્યાસ પૂર્ણ કરી થોડા સમય પહેલા પોતાના પિતાના ધંધામાં જોડાયો હતો. ઓઇલ બનાવતી કંપનીઓના માલિકો દ્વારા કરવામાં આવતા બોગસ બિલિંગનો સ્ટેટ જીએસટી દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો છે. કરચોરીમાં વિમલભૂત, મેહુલ ઠક્કર અને અન્ય 4 આરોપીઓ ઝડપાયા છે. આરોપીઓ દ્વારા જામીન અરજી પણ કરવામાં આવી હતી, પરંતુ મેટ્રોપોલિટન કોર્ટે જામીન અરજી ફગાવી છે. ગુજરાત હાઈકોર્ટના નિવૃત્ત જસ્ટિસ પીપી ભટ્ટની ઇન્કમટેક્સ એપેલેટ ટ્રિબ્યુનલના પ્રમુખ તરીકે વરણી કરાઈ છે. ટ્રિબ્યુનલમાં પ્રથમ વખત ગુજરાતીની નિમણૂક કરવામાં આવી છે. ઇન્કમટેક્સ એપેલેટ ટ્રિબ્યુનલના પ્રમુખ બન્યા બાદ પીપી ભટ્ટે કહ્યું કે ટ્રિબ્યુનલમાં હાર 80,000થી વધુ કેસ પેન્ડિંગ છે, તેથી પેન્ડિંગ કેસનો નિકાલ કરવો એ તેમની પ્રાથમિકતા રહેશે. દિવાળીનો તહેવાર નજીક આવતા અમદાવાદ શહેર પોલીસ સતર્ક બની ગઈ છે. અમદાવાદ પોલીસે ગીતા મંદિર બસ સ્ટેન્ડ પર સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. ડીસીપી ઝોન 6 સહિતના પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓએ ગીતા મંદિર બસ સ્ટેશન પર ચેકિંગ કર્યું. બસમાં આવતા જતા મુસાફરોનો સામાન અહીં ચેક કરવામાં આવ્યો. ડોગ સ્કવોડની પણ મદદ લેવાઈ. શંકાસ્પદ ચીજવસ્તુઓની તપાસ તેના થકી કરાઈ અને સર્ચ દરમિયાન 2 શંકાસ્પદ યુવકની તપાસ કરતા 8-10 મોબાઈલ મળી આવ્યા છે. જામખેડામાં નવરાત્રી સમયે ફાયરિંગ કરનાર એક આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે. નાની બાબતે બોલાચાલી થઈ હતી અને સહદેવસિંહ તોમર નામના કુખ્યાત શખ્સ દ્વારા આ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. ત્યારે ક્રાઇમ બ્રાન્ચે સહદેવસિંહ તોમરના સાગરીત અમિતસિંહ ચાવડાને 2 દેશી તમંચા અને 14 જીવતા કારતૂસ સાથે ઝડપી પાડ્યો છે. તો એક મહત્વના સમાચાર હાલ મળી રહ્યા છે. અમદાવાદથી સમાચાર છે. ગુજરાતના સૌથી મોટા ડાયવોર્સ કેડિલા ગ્રુપના રાજીવ મોદી અને મોનિકા મોદીના ડાયવોર્સની ખબર સામે આવી રહી છે. તો કેડિલા ગ્રુપના રાજીવ મોદી અને મોનિકા મોદી જેમના ડાયવોર્સની ખબરો સામે આવી રહી છે. દેશના બીજા સૌથી મોટા ડાયવોર્સ છે આ, જેમાં 200 કરોડમાં પડ્યા છે આ ડાયવોર્સ. તો 26 વર્ષના દાંપત્ય જીવનનું તેમણે અંત આણ્યું છે. સ્પેશિયલ મેરેજ એક્ટ અંતર્ગત આ છૂટાછેડા તેમણે લીધા છે. ફેમિલી કોર્ટે ડાયવોર્સ માટેનો જે કુલિંગ પીરિયડ છે તે રદ કર્યો છે અને રાજીવ મોદી પાસે હવે પુત્ર રહેશે. તો પુત્રની કસ્ટડી પિતાને અપાઈ છે. રાજીવ મોદી અને મોનિકા મોદી જેમની વચ્ચે ડાયવોર્સ થયા છે અને બીજા દેશના સૌથી મોટા ડાયવોર્સ જેને કહેવાય રહ્યા છે, 200 કરોડના આ ડાયવોર્સ. વધુ વિગત સાથે અમિત રાજપૂત આપણી સાથે જોડાયા છે. અમિત, જે રીતે આ ડાયવોર્સની ખબરો આવી રહી છે, કેડિલા ગ્રુપના બંને જે દંપતી છે હવે અલગ થઈ રહ્યા છે, શું કારણ હતું તેની પાછળ અને શું છે વિગત? નુપુર, જે પ્રકારથી કેડિલા ગ્રુપના જે માલિક છે રાજીવ મોદી અને તેની સાથે તેમની પત્ની જે છે મોનિકા મોદી, તેમના વચ્ચે છેલ્લા ઘણા સમયથી પારિવારિક જે જીવન છે તેમની અંદર ઝઘડાઓ થઈ રહ્યા હતા. ત્યારબાદ આ મામલો જે છે સેટેલાઇટ પોલીસ મથકે પહોંચ્યો હતો અને આખરે જ્યારે બંને પક્ષો વચ્ચે સમજૂતી થઈ ગઈ હતી ત્યારબાદ તેમના તરફથી એક ડિવોર્સ પિટિશન જે છે એ ફેમિલી કોર્ટમાં ફાઇલ કરવામાં આવી હતી અને જે મોનિકા મોદી જે છે રાજીવ પત્નીના જે પત્ની હતા તેમના તરફથી 200 કરોડની માંગ કરવામાં આવી હતી અને 200 કરોડ જે છે એ રાજીવ મોદી જે છે તે આપવા માટે તૈયાર થઈ ગયા હતા અને સાથોસાથ શરત મૂકવામાં આવી હતી કે જે કેડિલા ગ્રુપ ઓફ કંપનીઝ છે તેની અંદર મોનિકા મોદીનો કોઈ પ્રકારનો હિસ્સો નહીં રહે તો તે 200 કરોડની જે રકમ છે વળતરના રૂપે તેના લીધે તેમણે આપી છે અને જે તેમનો પુત્ર છે તે રાજીવ મોદીનો પુત્ર જે છે એ તેમની સાથે રહેશે એવી પણ જે માંગ હતી એ કરવામાં આવી હતી. આખરે આજે જે
એક કુલિંગ પીરિયડ કહેવામાં આવે છે કે કોર્ટ દરમિયાન જ્યારે ડિવોર્સ પિટિશન ફાઇલ થતી હોય છે ત્યારે એક સમય આપવામાં આવતું હોય છે, જો કે સમય ની રાહ જોયા વગર બંને પક્ષો જ્યારે સહમત હતા ત્યારે આજે મેજિસ્ટ્રેટની હાજરીમાં બંને પક્ષોએ ડિવોર્સ માટે મંજૂરી માટે હા પાડી હતી ને આખરે એમના જે ડિવોર્સ છે એ નામદાર કોર્ટ તરફથી મંજૂર કરવામાં આવ્યા છે અને 200 કરોડની જે માતબર રકમ જે વળતર પેટે એ મોનિકા મોદીને રાજીવ મોદી જે છે એ ચૂકવવાના છે. જી, અને આટલી મોટી રકમ ચૂકવવાના છે તેના કારણે જ આ કેસ સમગ્ર જે ચર્ચામાં આવ્યો છે દેશના બીજા સૌથી મોટા ડિવોર્સ કહેવાઈ રહ્યા છે તે વિશે શું છે વિગત? ચોક્કસથી નુપુર, જે પ્રકારથી ઘણા બધા જે ડિવોર્સના કેસીસ જે છે એ ભારતની અલગ અલગ કોર્ટોમાં ચાલતા હોય છે, જ્યારે 200 કરોડ જેટલી માતબર રકમ એ ખૂબ મોટી રકમ હોય છે, તો આ રકમ જે છે ખૂબ મોટી છે અને તેના લીધે અને જે કેડિલા ગ્રુપ જે છે એ ખૂબ નામાંકિત ગ્રુપ છે અને કેડિલા ગ્રુપ ફાર્માસ્યુટિકલ ની અંદર તેનું એક વિશિષ્ટ હોદો વિશિષ્ટ પદ છે વિશિષ્ટ ગ્રુપ તરીકે તે છે. જેમિત આભાર વિગત માટે. તો જે રીતે કેડિલા ગ્રુપના આ દંપતિ જે હવે છૂટા પડી રહ્યા છે, પતિ પત્ની જે ડિવોર્સ લઈ રહ્યા છે, તો રાજીવ મોદી અને મોનિકા મોદી જે બંને સહમતિથી આ ડિવોર્સ લઈ રહ્યા છે જેના કારણે કોર્ટે પણ કુલિંગ પીરિયડ રદ કર્યો છે અને પુત્ર પિતા સાથે રહેશે તેવો નિર્ણય સંભળાવ્યો છે. તો બુલેટિનમાં અત્યારે આટલું જ. અન્ય સમાચારો માટે આપ જોડાયેલા રહો ઝી 24 કલાક સાથે.